નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણદાઓ અને વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ નંબર એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય સેમેસ્ટર એકના મિત્રો ગાલસ વાયદ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા જો તમારા પાઠોની જો પીડીએફ મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર જઈને ત્યાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો

કોણ હતો તો સાચો જવાબ આવશે મિત્રો બે નંબર એટલે કે ડેલ હાઉસી તો આપણે ત્રણમાં લખીશું બે ચારમાં છે ઉદાર ગવર્નર જનરલ તો એની અંદર સાચો જવાબ જે છે આવે છે એ વિલિયમ બેન્ટિંગ ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી જણાવો પેલું છે ઈસવીસન સત્તરસો સત્તાવનના ના પલાસીના યુદ્ધમાં સિરાજ સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો તો તો ખરું છે પછી હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો ખોટું રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજનાની એક શરત હતી તો એ મિત્રો ખરું છે ગવર્નર જનરલ વેલેસલી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે તો એ મિત્રો ખોટું છે ત્યાર પછી આગળ વાત કરીશું ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ જીત જીપતી અને ખાલસા નીતિ અપનાવી હતી તો એ ખોટું છે દ્રિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ તો એ મિત્રો ખરું છે ધારા પ્રમાણે ભારતનો ગવર્નર જનરલ બન્યો તો એ ખરું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું તો કોન્સ્ટેટ વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી તો પોર્ટુગીઝ નંબર ચાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું તો મિત્રો વિલિયમ હોકીન્સ નંબર પાંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો તો મીર કાસિમ ઈસવી સન સત્તરસો ને તોતેરમાં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો તો નિયમક ધારો ગવર્નર જનરલ વેલેસલીએ કઈ યોજના દાખલ કરી તો સહાયકારી યોજના કયો ગવર્નર જનરલ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો તો ડેલહાઉસી કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ તો ડેલહાઉસી કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો તો મે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરું ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કયું જીતી લીધું હતું તો મિત્રો સાચો જવાબ આવે છે સી તમારે લખવાનો છે કોન્સ્ટેટ નિટનોપલ નંબર બે વાસ્કો દ દામાએ ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો નંબર ત્રણ ઈસવીસન સત્તરસો ને તોતેરમાં બ્રિટિશ પાર્લામેન્ટે નિયામક ધારો પસાર કર્યો હતો એટલે સાચો જવાબ બી આવે છે નંબર ચાર ભારતના ઇતિહાસમાં ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે જાણીતો છે નંબર પાંચ સર જીવન સોરે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી નંબર છ સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી ગવર્નર જનરલ સર જ્યોન શૌરના સમયમાં મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા નંબર આઠ ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં ભારતમાં સૌપ્રથમ રેલવે મંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું તો કોન્સ્ટેટ નોફલ હતું એટલે કે એ ઓપ્શન તમારે લખવાનો રહેશે નંબર બે તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો કોન્સ્ટેનોફલ પ્રશ્ન નંબર ત્રણ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો વાસ્કો ગામાએ નંબર ચાર ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો તો વોર હેસ્ટિંગ નંબર પાંચ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો તો ટીપુ સુલતાન નંબર છ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી તો ડેલહાઉસીના નંબર સાત ભારતમાં મુંબઈ ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ તો ચાર્લ્સ વુડની કેફ ઓફ ગુડ હોપ બુઈ શોધ કોણે કરી હતી તો 12 થા લોમ્યુ ડેવિડે એટલે કે સી ઓપ્શન સાચો છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 9 કોર્નોવાલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ તો સર જ્યોન શોરની નંબર દસ ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો તો મુંબઈ ને થાણા વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જે છે તેના પ્રશ્નોના જવાબ આપણે હવે આગળ મેળવીશું વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું બી નો પ્રશ્ન નંબર એક બક્સર યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો બક્સર યુદ્ધ ઈસવી સન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ મીર કાસીમ મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર કાસિમ નાસી ગયો અને મોગલ સહેનશાહ શાહ આલમી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશા પ્રાંતમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી પ્રશ્ન નંબર બી નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ સી હતી તો મિત્રો તમારે પ્રથમ નિયામકની જે ધારાઓ હતી મુખ્ય ધારાઓ લખવાની છે નંબર એક આપીને બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા નંબર ત્રણ મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા ડેલ આવશે ખાલસા નીતિ અમલમાં મૂકી તો મિત્રો નંબર એક આપીને લખીશું કે ડેલ આવશે ઉગ્ર સામ્રાજ્યવાદી હતો નંબર બે તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજો અંગ્રેજોની સાર્વભૌમ ઈચ્છતો હતો તેમ કરવા માટે ડેલ ખાલસા નીતિ અમલમાં મૂકી ઈચ્છતો હતો તો મિત્રો તમારે અહીં એ આગળ જે છે કરી દેવાનું છે ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલ હાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી નંબર ચાર વેલેસી વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી તો જવાબ લખીશું મિત્રો ગવર્નર જનરલ સર જીવન સોરે તટસ્થાની નીતિ અપનાવી હતી તેના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા પરિણામે કંપનીને સર્વોપરીતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા આથી તટસ્થાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતવાહ ન હતું આથી વેલેસ્લીએ કંપનીને

ગળઈ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી હતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલો નોપલ વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ને તેપનમાં તુર્કી મુસ્લિમોએ નોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાદાયમાં જેટલી જગ્યા હોય એટલું તમારે લખવાનું રહેશે પલાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તો પલાસીનો યુદ્ધ ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં બંગાળના નવાબ સિરજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ કલકત્તાની કિલ્લેબંધી કરવામાં ઉદ્દોલા અંગ્રેજોને ખટપોચી વાકેફ હતો જેનાથી તેણે રખી કિલ્લેબંધી તોડી નાખીના સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર મિત્રો લ કરી દેજો પાછળ લશ્કર લઈને મોકલ્યો અંગ્રેજો સીધી લાઈનમાં નવાબ સિરજ ઉદ્દોલ્લાને હરાવી શકે તેમ ન હતા તેથી તેમણે સિરાજ ઉદ્દોલાને હરાવવા કાવતરું ઘડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબને નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા ખમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કણ કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું પલાસીના મેદાનમાં સિરજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતની અંદર મિત્રો અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો પ્રશ્ન નંબર ત્રણ વેલેસલીએ સહાયકારી યોજનાની મુખ્ય શરતો સી હતી તો મિત્રો અહીં શરતો જે છે મુખ્ય શરતો આપણે અહીં જોઈશું તો પહેલી શરત લખીશું આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલો અંગ્રેજ સૈન્ય આપશે જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપે અથવા ખર્ચ પેટે પોતાને તેટલી પ્રદેશ અંગ્રેજોને આપવો તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં નંબર ચાર તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રેસિડન્ટ રાખવો પડશે નંબર પાંચ તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં નંબર ચાર ડેલ હાઉસી સુધારાવાદી કાર્યો કર્યા એના વિશે મિત્રો આપણે અહીં સમજાવવાનું છે તો પ્રથમ જોઈએ તો ડેલ હાઉસીના સુધારાવાદી કાર્યો ડેલ હાઉસીએ મિત્રો ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃ લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા ડેલ હાઉસીએ કરેલા ઉપરુક્ત સુધારાઓ પરથી કહી શકાય કે ડેલ હાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો તો મિત્રો અહીં સંપૂર્ણ આપણે સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ જ પ્રકારના ગાલાના જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો તમામ વિષયના સોલ્યુશન મિત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે